आम तो शक्ति स्वरूपा मां खोडियारना विविध धाम राज्यभरमां आवेला छे, परंतु बोटादनुं ખોડલધામ તે તમામમાં અનન્ય મહત્વ ધરાવે છે। આ સ્થાન તો ગણાય છે માં ખોડલનું પ્રાગટ્ય સ્થાન। ત્યારે આવો બોટાદ તાલુકાના રોહિશાળા ગામે નિર્મિત આ ખોડિયાર મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ। આ સ્થાન મનાય છે માં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન। માં ખોડલ, માં ખોડિયાર, ભક્તો માતાને કોઈ પણ નામે બોલાવે પરંતુ તેમની માં પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા એક સરખી જ રહેવાની। કહેવાય છે કે માં ખોડિયારનું નામ એકવાર મુખમાંથી ઉચ્ચારણ થઈ જાય તો સમસ્ત સંસારના સુખોની પ્રાપ્તિ જાતકને થઈ જાય છે। તેવામાં માં ખોડિયારના પ્રાગટ્ય સ્થાનના જો દર્શન થઈ જાય તો જાતકને થાય છે ઉત્તમ સુખોની પ્રાપ્તિ। બોટાદના રોહી શાળામાં બિરાજે છે માં ખોડલ। 1242 વર્ષ પૌરાણિક મનાય છે માં ખોડિયારનું આ ધામ। અહીં પોતાની બહેનો સાથે બિરાજે છે માં ખોડિયાર। બોટાદના રોહિશાળા ગામે માં ખોડિયારનું એક એવું ધામ આવેલું છે કે જ્યાં પોતાની સાત બહેનો તથા ભાઈ સાથે દર્શન થાય છે માં ખોડિયારના। સ્થાનિકોનું માનીએ તો આ મંદિર લગભગ 1242 વર્ષ પૌરાણિક છે। અહીં માં ખોડિયારનું સત્ય એટલું છે કે દૂર દૂરથી ભક્તો અહીં માં ખોડિયારના દર્શને આવે છે અને બાંધે છે પુણ્યનું ભાથું। અહીંયા આપણે માતાજીના દર્શન કર્યું એટલે મનમાં ખૂબ જ આનંદ થાય છે અને એમ થાય છે કે માતાજીના દર્શને વારંવાર આપણે આવી અહીંયા રવિવાર અને મંગળવારે ખાસ કરીને લોકોની ભીડ અતિશય હોય છે। લોકમુખ્ય વહેતી કથા અનુસાર આ વિસ્તાર પ્રાચીન કાળમાં રજવાડાના સમયમાં રાજકવિ મામણિયા ચારણની સંતાનપણાથી નિરાશ થતા તેઓ પીપલેશ્વર મહાદેવની તપસ્યામાં લીન બન્યા। વર્ષોની આખરી તપસ્યા બાદ ભોળાનાથે વરદાન આપ્યું કે તારા ઘરે સાત દીકરી અને એક દીકરાનો જન્મ થશે અને વિક્રમ સંવત 835 ચૈત્ર સુદ નવમીના દિવસે સાત નાગ કન્યા અને એક નાગના રૂપમાં મામણિયા ચારણને સંતાન પ્રાપ્તિ થઈ હતી। આ માતાજીનું મેન જન્મસ્થળ છે, કારણ માતાજીનો જન્મ અહીંયા થયો છે। માતાજીને આજે 1341 વર્ષ પૂરા થાય છે તો માતાજીનું આ વૃક્ષમાંથી જન્મ થયો છે અને એમાંથી નાગણી સ્વરૂપે નીકળીને પારણામ પોઢી ગયા અને બાળ સ્વરૂપ લીધો છે। મેન સ્થાન કાંઈ કહેવાય છે શક્તિપીઠ। આ ધામમાં જોવા મળતો આ પથ્થર ચમત્કારિક છે। કહેવાય છે કે માં ખોડિયારના દર્શન કરી આ પથ્થર પર પણ માથું ટેકવાનો ફળદાયી માનવામાં આવે છે। અહીં માતાજીના સમયનો એક વરખડીનો વૃક્ષ પણ છે જેને માં ખોડિયાર સરીખું જ કલ્યાણકારી અને ચમત્કારિક માનવામાં આવે છે। જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે તે આ વરખડીના વૃક્ષના દર્શન કરવાનું પણ નથી ચૂકતા। શક્તિ સ્વરૂપમાં ખોડિયારના પરચા અપરંપાર છે। જે પણ ભક્ત સાચા મનથી માને યાદ કરે છે તેની તમામ વિપદા દૂર કરે છે માં ખોડિયાર। અહીં મંદિરમાં ચિત્લેશ્વર મહાદેવના નામે દેવાધિદેવ પણ બિરાજમાન છે જેના દર્શન પણ ભક્તો અચૂક કરે છે। અહીં માં ખોડિયારના દર્શન કરીને જો તમે ચિત્લેશ્વર મહાદેવના દર્શન નથી કરતા તો માં ખોડિયાર તમારી ઈચ્છાઓને અધૂરી જ રાખતા હોવાની માન્યતા છે। અહીં ભક્તો પોતાની સંતાન પ્રાપ્તિની ઈચ્છાઓ પૂર્ણ કરવાની માનતા રાખે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય તો અહીં માં ખોડિયારના દર્શન કરાવવા માટે તેમના સંતાનને લાવે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। અહીંયા માતાજીના મંદિરે દીકરાનો હોય લોકો આવે છે અને માતાજી સામે હાથ જોડીને ઊભા રહે છે અને માતાજીની માનતા રાખે છે। જો કોઈ માતાજીની માનતા પૂરી થાય છે એ લોકો અહીં આવી અને માતાજીની માનતા પૂરી કરે છે તો દેશ વિદેશથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આસ્થાભેર અહીં પધારે છે। સૌ શ્રદ્ધાળુઓ માટે અહીં ભોજન શાળાની પણ વ્યવસ્થા કરાઈ છે। તો આમ બોટાદનું આ ખોડલધામ જેટલું પ્રાચીન છે તેટલું જ પડચાધારી અને ચમત્કારિક પણ મનાય છે અને તેથી જ તો વિશ્વભરમાંથી પધારતા ભક્તો માટે સુખ શાંતિ મેળવવાનું પવિત્ર સરનામું બની ગયું છે આ પાવનકારી ધામ। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, બોટાદ।